હવે આગળ વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ 2023 ઉજવાયો. વર્ષ 2023માં G20નું ભારત દેશ પ્રતિનિધિત્વ કરી રહ્યું છે ત્યારે આ વખતે G20ની થીમ સાથે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023માં વિવિધ 18 દેશોમાંથી આવેલા પતંગબાજો તેમજ દેશ અને રાજ્યના મરી કુલ 86 કરતાં પણ વધુ પતંગબાજો આ ઉત્સવના માધ્યમથી પોતાના દેશ અને પ્રાંતની પ્રચલિત પતંગ સંસ્કૃતિની ઝાંખીના દર્શન કરાવ્યા હતા. ભારત દેશ પ્રથમવાર G20ની યજમાની કરી રહ્યું છે ત્યારે આ મહોત્સવ થકી વિશ્વને એકતાનો સંદેશો પાઠવવા સક્ષમ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના વ્યૂ પોઈન્ટ 1 ખાતે યોજાયેલ વિશ્વકક્ષાનો આ પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન સંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, કલેક્ટર શ્વેતાબેન તેવટિયા, DDO અંકિત પન્નુની ઉપસ્થિતિમાં ફુગ્ગાઓ છોડીને પતંગ ઉત્સવને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે સંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આ ઉત્સવથી એકબીજા દેશો સાથે મિત્રતાના સંબંધો જોડાય છે. ભારતીય સંસ્કૃતિમાં ઉત્સવ સાથે તહેવારોને જોડવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. પતંગ જેટલો ઊંચો આકાશમાં ઉડે છે એ રીતે વિકાસની ગતિએ ભારત આગળ વધી રહ્યો છે એમ જણાવ્યું હતું. જ્યારે નાનોના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખે પણ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ સ્વપ્ન સ્ટેચ્યુ ઓફ યુનિટી સાચા અર્થમાં સાકાર થયું છે. આ પરિસરમાં વિશ્વભરમાંથી પતંગબાજો આવીને પતંગ ઉત્સવ ઉજવી રહ્યા છે ત્યારે દેશ વિદેશમાં નર્મદાનું અને ભારતનું નામ રોશન થઈ રહ્યું છે, જે નરેન્દ્રભાઈ મોદીને આભારી છે. જ્યાં નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે પતંગ એ વિકાસનું પ્રતીક છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે દેશમાં વિકાસ સાધ્યો છે અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલે જે રીતે ગુજરાતનો વિકાસની હરણફાર ભરી રહ્યા છે એ રીતે વિકાસનો પતંગ આકાશમાં વધુ ઊંચે ઉડી રહ્યો છે એમ જણાવી ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યું હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે સંસદ મનસુખભાઈ, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તથા પત્રકારોએ પણ વિદેશી પતંગબાજો સાથે પતંગ ઉડાડવાની મજા માણી હતી. દીપક જગતાપ, ZSTV, રાજપીપરા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે પતંગોત્સવ ઉજવાઈ રહ્યો છે એનાથી આપણા દેશનું ગૌરવ પણ વધી રહ્યું છે અને એના દ્વારા અહીંના લોકોને પણ પતંગોત્સવ દ્વારા જ્યારે વિદેશના લોકો અહીંયા આવે ત્યારે રોજગારીના પ્રશ્નો હોય તો એવા પ્રશ્નોને પણ એક નિરાકરણ આવે એ માટેના સતત ને સતત પ્રયાસો થઈ રહ્યા છે અને આ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક ડ્રીમ સ્વપ્ન છે અને આ ધરતી, નર્મદા જિલ્લાની આ ધરતી એમના માટે ખૂબ જ રીતે સૌથી વધારે જો એમને કોઈક ગમતું હોય તો આ નર્મદા જિલ્લાનું આ કેવડિયા સ્થિત, એટલે કહેવાય કે આ એમનું ડ્રીમલેન્ડ છે અને એને જ જ્યારે એમણે ઉજાગર કરવા માટે દેશ અને દુનિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જે રીતે એમણે પ્રાધાન્ય આપ્યું છે એ જોતાં એવું લાગે છે કે વિકાસની આ હરણફાળમાં આ નર્મદા જિલ્લો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખરેખર આજના પતંગોત્સવના દિવસે વિકાસની હરણફાળમાં આકાશને આંબી જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આપણે હમણાં જ 2022ના અંતમાં એક સરસ મજાનો પવન દિલ્હીથી ફૂંકાયો, એને વેગ આપ્યો આપણા ભૂપેન્દ્રભાઈ સાહેબની સરકારે. અને પછી તો જે પતંગ ચૈગા કે ચૈગા કે ચૈગા સાહેબ લોકો કહેતા હતા, કેટલા 56ની છાતી જુએ તેના બોલો તો ખરા, 156ની છાતી હે. એ પવન અનુકૂળ ન હોય તો ન બને. તો પતંગ આપણને શીખવે છે કે જે દિશામાં પવન હોય પતંગને અનુકૂળ, એ પવનને અનુકૂળ પતંગ ચાલે. રાજ્ય સરકારની સાથે આવા આંતરરાષ્ટ્રીય પ્રસંગોત્સવના કાર્યક્રમ પ્રારંભ થઈ ચૂક્યા છે. અમદાવાદ ને બરોડામાં પણ ગઈકાલથી પ્રારંભ થઈ ચૂક્યા છે. લોકો ખૂબ ઉત્સાહ ઉમંગથી આ તહેવારને ઉજવી રહ્યા છે અને સાથે સાથે અમે માનીએ છીએ કે પતંગ જેટલી આકાશમાં ઉડે છે એ રીતે ગુજરાતનો અને દેશનો ઝડપથી વિકાસ થાય. ભૂતકાળમાં તો જેટલા પતંગો કાપવાના હતા એ પેચ મારીને કપાયા, પણ હવે વિકાસના કામમાં વધારે અમારે ધ્યાન આપવાનું છે. આ ઉત્સવ, પતંગ ઉત્સવની સાથે મારી એ જ અપીલ છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ખૂબ વિકાસને પ્રાધાન્ય આપે છે. જેટલા પતંગો કપાવાના હતા એની સમયની સાથે કપાઈ ગયા. હવે આપણે વિકાસમાં વિશેષ પતંગને ખૂબ જેટલે આકાશમાં ઉડે છે
એની ગતિ વિકાસ પણ ખૂબ ઝડપથી કરીએ એ જ આજના પ્રસંગે મારી અપીલ છે અને આ કાર્યક્રમને ખૂબ હું સફળ ગણાવું છું અને જિલ્લા વહીવટીતંત્ર આજે આપણે જ્યાં ઉભા છીએ એ નર્મદા જિલ્લાના એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં જ્યાં આજે વિશ્વનો અને દેશનો પતંગોત્સવ અહીંયા ઉજવાઈ રહ્યો છે. સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજે આ પતંગોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. એમાં વિદેશના લગભગ 18 જેટલા પતંગબાજો ભાગ લીધો છે અને દેશ અને રાજ્યના 86 જેટલા પતંગબાજો આમ લગભગ 100થી વધુ પતંગબાજો ભાગ લીધો છે અને આ વિશ્વનો સૌથી ઊંચી પ્રતિમા જે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે ત્યાં આ પતંગ ઉત્સવના માધ્યમથી પતંગની જેમ ઊંચે ઉડો અને વિકાસ કરો એ વાત આજે સાંસદ મનસુખભાઈ અને દર્શનાબેને જણાવી છે અને અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ પતંગ ઉત્સવને માણી રહ્યા છે. અહીંયા દેશ વિદેશના સરસ મજાના પતંગો આકાશમાં ઉડી રહ્યા છે. દીપક જગતાપ, એકતા નગર. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળને ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનું દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું, શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે. પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LNP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.